નમસ્કાર ખેડૂત મિત્રો, અને સ્વાગત છે આપ બધાનું મહિલા કિસાન યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, તમે જો મહિલા કિસાન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે દબાવી દેજો બેલ આઇકન, જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે મગફળી વિશે. તો મગફળીનું ડબલ ઉત્પાદન કેવી રીતના મેળવવું અને તેમની ખાસ પાયાની વાત કરીએ તો મિત્રો, મગફળીનું જે બિયારણ છે એમનું સિલેક્શન કેવી રીતના કરવું, કયા પ્રકારની મગફળીનું વાવેતર કરવું અને કેવી રીતના તેમની માવજત કરવી. તો મિત્રો, આજે આપણે એમાંનું મગફળીના બિયારણ વિશેની વાત કરવાના છીએ. તો મિત્રો, તમે જાણતા જ હશો આજે માર્કેટમાં ખૂબ હરીફાઈ છે અને બિયારણની ખૂબ જ ઘણી બધી કંપનીઓ પણ છે. તો મિત્રો, એમાંનું આપણે કયા પ્રકારનું બિયારણ સિલેક્શન કરવું તે બાબતે આપણે વાત કરીશું. તો મિત્રો, બિયારણમાં ખૂબ જ અલગ અલગ પ્રકારની જાત આવે છે, જેની સમય મર્યાદાઓ અલગ અલગ રીતના હોય છે. તો મિત્રો, આપણે કયા પ્રકારનું બિયારણ સિલેક્શન કરવું તે આપણી જમીન ઉપર જ નક્કી રહેશે. તો મિત્રો, આપણી જમીન કેવા પ્રકારની છે તેમને એક વખત આપણે જમીનની માટી હોય તેમનું લેબોરેટરી અને ચકાસણી જરૂરથી કરાવી. તો મિત્રો, અત્યારે મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર ઘણા બધા બિયારણ છે અને તે બિયારણની એડવર્ટાઇઝના પોસ્ટ છે એ હું તમને અહીંયા બતાવી રહ્યો છું, અને જે મગફળીના બિયારણ અહીંયા તમને બતાવી રહ્યો એમનું ખૂબ જ સારા પ્રમાણમાં ઉત્પાદન રહેશે અને ખેડૂતના જાતે જ અનુભવશે. જેથી કરીને મિત્રો, તમારી જમીનને કયું બિયારણ અનુકૂળ આવે તે બિયારણની વાવણી કરવી જોઈએ. મિત્રો, હવે કેવા પ્રકારની જમીનમાં કયું બિયારણ વાવેતર કરવું તે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આગળના વિડીયો જો તમે મગફળી વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો મને કોમેન્ટમાં બતાવજો તમારે કયા પ્રકારની માહિતી જોઈએ છે, જે હું તમને ખેતીવાડીના કોઈપણ વરિષ્ઠ અધિકારી દ્વારા અને જે ખેતીના નિષ્ણાત છે યુનિવર્સિટી દ્વારા, તો તેમનો આપણે મુલાકાત કરીશું અને તેમના વિડીયો પણ આપણે અહીંયા તમને જોઈતી માહિતીના વિડીયો આપણે અહીંયા અપલોડ કરીશું. તો મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોના જે કંઈ પ્રશ્ન મૂંઝવણ અનુભવતી હોય તો તેવા દરેક બાબત અહીંયા કોમેન્ટમાં મને લખી અથવા તો લખીને મોકલી આપજો, કે જેથી કરીને આપણે તેમનું નિરાકરણ કરીએ. તો મિત્રો, હવે આપણે આગળનો વિડીયો અપલોડ કરીશું, મગફળીનું જે વાવેતર કર્યું હોય તેમની માવજત કેવી રીતના કરવી અને મગફળીનો સફળ પાક કેવી રીતના લેવો. કેમ કે મગફળી એટલે સૌરાષ્ટ્રનું છોનું, અને ગુજરાતમાં પણ ખૂબ જ સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારમાં મગફળી થાય છે, જે ભારતભર અને આખા વિશ્વમાં ફર્સ્ટ નંબરે છે. અને મગફળીનો પાક એટલે રોકડી આવક, રોકડીઓ પાક, અને ખાસ કરીને સૌથી વધુ આમાં પૈસા પણ મળતા હોય છે. તો મિત્રો, આજે આપણે આટલું જ રાખીએ, આવતી વિડીયોમાં આપણે ઘણી બધી બીજી માહિતી પણ મૂકશું. તો જોતા રહો અને જોડાઈ રહો.